એસ લાઈવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા, અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા અમદાવાદ વિભાગ 4 નો શરદ ઉત્સવ કાર્યક્રમ ઉજવાયો. અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે સંકલ્પ ફોર ખાદી અને બાપુ 150મી જયંતીની ઉજવણી કરાઈ. એક્સ્ટ્રા માર્ક્સ એજ્યુકેશન સંસ્થા દ્વારા ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું. ગુરુ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા સ્ટુડન્ટ આર્ટ શોનું આયોજન. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ વિભાગ 4 દ્વારા શરદ પૂર્ણિમા દ્વારા ગરબા મહોત્સવનું આયોજન KR રાવલ સ્કૂલ રાણીપ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના યુવક યુવતીઓ, સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શરદ ઉત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરાઈ હતી. આ ગરબા મહોત્સવનો પ્રારંભ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના કન્વીનર યજ્ઞેશભાઈ દવે, મહેન્દ્રભાઈ પંડ્યા, ડોલીબેન દવે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાયું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વિભાગ 4ના પ્રમુખ કનુભાઈ રાવલ, ઉપેન્દ્રભાઈ રાવલ, રાજેશભાઈ રાવલ સહિતના મહાનુભાવોએ ખાસી એવી જહેમત ઉઠાવી હતી. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે સંકલ્પ ફોર ખાદી એન્ડ બાપુ 150ની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશ અને વિશ્વના અનેક દેશોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સંકલ્પ ફોર ખાદી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે સંકલ્પ ફોર ખાદી એન્ડ બાપુ 150નું અનેરું આયોજન કરાયું હતું. આ એક વિશિષ્ટ પ્રકારનું આયોજન હતું, જ્યાં ગાંધીજીના વિચારોને આજના આધુનિક યુગ સાથે સાર્થક પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલા, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામજી જાજુ તથા ઉત્તર પ્રદેશના મંત્રી સુનિલ ભરારજી તથા ઇન્ડસ્ટ્રીઝ સિવિલ સોસાયટીના મહાનુભાવો તથા સન્માનીય ગાંધીવાદીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંકલ્પ ફોર ખાદી ફાઉન્ડર પ્રેસિડેન્ટ પરિધિ શર્માએ ઉઠાવેલું કદમ એક ગાંધીવાદી તેમજ સાચા રાષ્ટ્રવાદી તેમજ દેશભક્ત તરીકે હંમેશા ખાદી વિવર્સ અને ખાદી પરિવારના ઉત્થાન માટેનું આ અભિયાન છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાયેલા સંકલ્પ ફોર ખાદી એન્ડ બાપુ 150 કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણમાં ગરબા ઇન ખાદી, રૂટ્સ ઓફ ઇન્ડિયા અને ગાંધી સ્મૃતિ ચિહ્ન એવોર્ડ સહિતના અનેક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. નમસ્કાર, મેરા નામ પરિધિ શર્મા હૈ. સંકલ્પ ખાદી જો અભિયાન હૈ, જિસકો હમ પૂરે વિશ્વ મેં લેકે જાને વાલે હૈ. બાપુ કી 150 શતાબ્દી સે હમ શરૂ કર રહે હૈ સાબરમતી સે, જિસકા આયોજન હમને કલ રખા હૈ સાબરમતી રિવર ફ્રન્ટ પે એક પ્રોગ્રામ રખા હૈ, જિસમે હમ ઇસ સંકલ્પ ખાદી કા ઉદ્દેશ્ય જો હૈ વો હૈ બુનકરો કો જો હર એક સ્ટેટ મેં બુનકર હૈ, કોઓપરેટિવ સોસાયટીઝ હૈ, ઉન બુનકરો કો અપલિફ્ટ કરના એમ્પ્લોયમેન્ટ કે સાથ, જો રોજમર્રા કી જિંદગી ઉનકે સાથ જિસ તરીકે સે વો અપની લાઈફ કે લિયે કર રહે હૈ, ઉનકો એક સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરાના, ઇસીલિયે હમ પ્રચાર પ્રસાર ઇસકા ઇસ તરીકે સે કર રહે હૈ કી યે મૂવમેન્ટ કી તરફ બન કે જાય, યૂથ કે બીચ મેં પોપ્યુલરિટી પેદા હો ઇસ ખાદી ફેબ્રિક કી, હેન્ડલૂમ કે લિયે યે ડાઈંગ એરિયા હૈ તો હમ ઇસકો ઉઠાના ચાહતે હૈ ઇસી ઓબ્જેક્ટિવ કે સાથ, જિસસે યે આકર્ષિત ફેબ્રિક્સ મેં નજર આયે ઓર ઇસકો બુનકર અપને તરીકે સે બેચ પાએ. એક્સ્ટ્રા માર્ક્સ એજ્યુકેશન સંસ્થા દ્વારા અર્થપૂર્ણ શિક્ષણને પ્રોત્સાહિત કરવાના હેતુથી એક ક્વિઝ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્સ્ટ્રા માર્ક્સ એજ્યુકેશન સંસ્થા દ્વારા અર્થપૂર્ણ શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે ડિસ્કવરિંગ સિઝન 2 પ્રત્યે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ગ્રાન્ડ ફિનાલેની ઘોષણા અમદાવાદમાં કરવામાં આવી હતી. આ ગ્રાન્ડ ફિનાલેનું આયોજન
19 ઓક્ટોબરના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવ્યું છે. આ કોમ્પિટિશનનું આયોજન શૈશવ કાયસ્થ એજ્યુકેશનિસ્ટ એક્સ્ટ્રા માર્ક એજ્યુકેશન સંસ્થા દ્વારા બીજી વખત કરવામાં આવ્યું છે. ક્વિઝ માસ્ટર તરીકે સંજય ચક્રવર્તી પણ જોડાયા છે. આ સાથે ઇવેન્ટના આયોજકમાં સ્ટ્રોમ એક્સ્ટ્રા માર્ક્સ એજ્યુકેશન અને એલજી અંતર્ગત એકેડેમિક પાર્ટનર ઉદ્ગમ સ્કૂલ, ક્વિઝ પાર્ટનર ક્વિઝ મેનેજમેન્ટ સર્વિસ અને ફાઇનાન્શિયલ પાર્ટનર તરીકે અવિરત, ફૂડ પાર્ટનર તરીકે મસ્તી ફૂડ્સ અને સ્નેક પાર્ટનર તરીકે ટીનું પણ જોડાયા છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 126થી વધારે સ્કૂલોના કુલ 1.7 લાખ સ્ટુડન્ટોએ ભાગ લીધો છે. એક્સ્ટ્રા માર્ક દ્વારા અર્થપૂર્ણ શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે ડિસ્કવરિંગ મી ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધા અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, મહેસાણા, અંકલેશ્વર, ભુજ જેવા શહેરોની શાળામાં ડિજિટલ લેવલે યોજાઈ હતી. સમગ્ર રાજ્યના તમામ શિક્ષકો દ્વારા ઇવેન્ટની પ્રશંસા કરવામાં આવી હતી. આજનો પ્રોગ્રામ ક્વિઝ કોમ્પિટિશન છે. ક્વિઝ કોમ્પિટિશન નોન એઝ ડિસ્કવરિંગ મી. ડિસ્કવરિંગ મી ક્વિઝ સીઝન 2નો ગ્રેન્ડ ફિનાલે યોજાવામાં આવી રહ્યું છે. આવતા શનિવાર 19 ઓક્ટોબર ગ્રેન્ડ ફિનાલે છે એએમએમાં, અને જ્યાં સમસ્ત ગુજરાતથી 28 ફાઇનલિસ્ટ ચૂઝ થઈને આવી રહ્યા છે. આ સીઝન ડિસ્કવરિંગ મી સીઝન 2માં સમવેર અરાઉન્ડ 1,07,000 સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું હતું. આ ક્વિઝ કેવી રીતે ડિફરન્ટ છે, દરેક ક્વિઝ પેન એન્ડ પેપર બેઝ હોય છે, જે છોકરાઓને એટલી લુભાવતી નથી, જેમાં ભણતર ફરીથી આવી જાય છે. પણ આ ક્વિઝને ટેકનોલોજીનું માધ્યમ આપવામાં આવ્યું છે. દરેક છોકરા જેવી રીતે કોણ બનેગા કરોડપતિ રમી રહ્યા હોય, એક્ઝેક્ટલી એ રીતે એ લોકોએ ક્વિઝ કોમ્પિટિશન રમી 1,07,000 સ્ટુડન્ટ્સ. આ પોતાની જાતમાં એક રેકોર્ડ બન્યો છે, કારણ કે આટલા સ્ટુડન્ટ્સ વિદ ઇન એન આર ક્વિઝ રમી શક્યા અને એ લોકોએ ગ્રેન્ડ ફિનાલે સુધીની પોતાની લડત લડાઈ. ગુરુ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા 3 દિવસીય સ્ટુડન્ટ આર્ટ શોનો આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 36 જેટલા વિદ્યાર્થીઓના 100 જેટલા આર્ટ વર્કનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને તેમની રચનાત્મક પ્રદર્શિત કરવા માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે ગુરુ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા 12-14 ઓક્ટોબર દરમિયાન સ્ટુડન્ટ આર્ટ શોનું આયોજન કરાયું છે, જેમાં 35 વિદ્યાર્થીઓના લગભગ 100 આર્ટ વર્કને રજૂ કરાયા છે. સ્ટુડન્ટ આર્ટ શોના ઉદ્ઘાટન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સુરેન્દ્રભાઈ પટેલ, વિશાલા આશીષભાઈ દેસાઈ નિર્માણ સ્કૂલ, શ્રીપાલભાઈ દવે નવનીત પબ્લિકેશન, મહેન્દ્રભાઈ શાહ નવનીત પબ્લિકેશન, સાથે સાથે જ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તથા કલારૂચિ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા પ્રથમવાર વિશિષ્ટ આર્ટ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પેઇન્ટિંગ, મિક્સ મીડિયા પેઇન્ટિંગ, કોલાજ, કેલિગ્રાફી, ક્લેક વર્ક સહિતના આર્ટ વર્ક અહીંયા રજૂ કરાયા છે. આ પ્રસંગે ડિઝાઇનર અને આર્ટિસ્ટ જૌનિકા જાદવે જણાવ્યું કે સ્ટુડન્ટ આર્ટ શો યોજવાનો મુખ્ય ઉદ્દેશ વિવિધ વયજૂથના વિદ્યાર્થીઓને તેમના ક્રિએટિવિટી દર્શાવવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડી શકાય છે. આ આર્ટ શો આજે સાંજે 4-7 દરમિયાન ડ્રાઇવિંગ રોડ પર આવેલા ગાલા એમ્પોરિયમમાં વિનામૂલ્યે નિહાળી શકાય છે. મારું નામ જૌનિકા જાદવ છે અને હું ગુરુ ડિઝાઇન સ્ટુડિયો ચલાવું છું. અને આજે અમારા સ્ટુડન્ટ 35 સ્ટુડન્ટ્સ જેટલી સ્ટ્રેન્થ છે અને અમે એ લોકોનામાં ઉત્સાહ આવે, ક્રિએટિવિટી આગળ વધે, અને એટલા માટે અમે આર્ટ શોનું આયોજન કર્યું છે. અને અમારે ત્યાં 4 યર્સથી માંડીને 40 યર્સ સુધીના સ્ટુડન્ટ્સ આવે છે અને એમણે જુદા જુદા મીડિયમ્સ પર વર્ક કર્યું છે. એમણે નાના છોકરાઓએ ક્લે આર્ટ, ક્લે વર્ક કર્યું છે, કોલાજ મેકિંગ કર્યું છે, ક્રેયોન્સમાં જુદી જુદી ટેકનિક્સથી કર્યું છે,
અને જ્યારે મોટા સ્ટુડન્ટ્સ છે જે 10 યર્સ અબો છે 12 યર્સના એ લોકોએ એક્રેલિક પેઇન્ટિંગ બનાવ્યા છે, એમાં પણ મિક્સ મીડિયા પેઇન્ટિંગ્સ બનાવ્યા છે, અને એનાથી પણ મોટા સ્ટુડન્ટ્સ છે જે 20 અબો છે એમણે પોર્ટ્રેટ્સ બનાવ્યા છે. પેન્સિલ નામ પશ્ચિમ પરમાર છે અને ગુરુ ડિઝાઇન સ્ટુડિયોમાં મારી બેન જૌનિકા જાદવ સાથે અમે બંને સાથે કામ કરીએ છીએ. અને છોકરાઓને અમે બાળકોને 3 વર્ષથી લઈને મોટા 40 વર્ષના લોકોને બધાને અમે પેઇન્ટિંગ શીખવાડીએ છીએ. નાના બાળકોને પેઇન્ટિંગ સિવાય અમે પેપર ક્રાફ્ટ કરાવીએ છીએ અને અલગ અલગ મીડિયમમાં પણ કરાવીએ છીએ. હું ને અમારી સિસ્ટર બંને ફાઇન આર્ટ્સ કરેલું છે. અમારા સિસ્ટર વધારે ગ્રાફિક ડિઝાઇનિંગમાં કામ કરતા હતા અને હું 12 વર્ષથી HP કાપડિયામાં એઝ અ ડ્રોઈંગ ટીચર કામ કર્યું. અને ત્યારે અમે જોયું કે ઘણા બાળકોને આમાં ઇન્ટરેસ્ટ હોય છે પરંતુ સ્કૂલમાં સમયના અભાવે એ લોકો પોતાની ક્રિએટિવિટી ખીલવી નથી શકતા. એટલા માટે પછી અમને એમ થયું કે આપણે આવા ક્લાસીસ કરવા જોઈએ જેથી કરીને એ લોકોને એક પ્લેટફોર્મ મળે અને આગળ વધી શકે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live News Bulletin. નમસ્કાર.